ફરીથી કહું છું, આને સાધન બનાવો અને સાધ્ય નહીં બનાવો. નહીં સમજ્યા? સાધન અને સાધ્ય, યુ ડોન્ટ નો. હું તમને એમ કહું, તમે એમ ગાડીમાં આવ્યા, સ્કૂટીમાં આવ્યા કે બાઇકમાં આવ્યા, બરાબર. પછી આવું તો ઉપર તો નીચે મૂકીને આવ્યા કે બધું ઉપર લઈને આવ્યા? બાઇક, ગાડી, સ્કૂટી ઉપર લઈને આવ્યા, સાયકલ ક્યાં મૂકીને આવ્યા? તમે ચપ્પલ પહેરીને આવ્યા, બૂટ પહેરીને આવ્યા, શૂઝ પહેરીને આવ્યા, ઉપર લઈને આવ્યા? ભાઈ ચોરાઈ જાય છે એટલે એ જણો થેલીમાં લઈને આવે. મુંબઈમાં એક ભાઈ થેલીમાં, આપણને અંદર રોજ થેલીમાં હું આવતો હશે. પછી એક દિવસ આપણે સિક્યોરિટી રાખી તો ખબર પડી, ભાઈ ચપ્પલ અંદર રાખી, નીચે મૂકી, એના પર બેસી જાય. તમને ખબર છે કે ફોર વ્હીલર, ટુ વ્હીલર, ચપ્પલ આ બધું સાધન છે. સાધનનો ખાલી શું કરવાનો હોય? ઉપયોગ. જેવો ઉપયોગ પૂરો થાય એટલે એને શું કરવાનું હોય? એની જગ્યાએ એને પાર્ક કરી દેવાનું હોય. મોબાઈલને ક્યાં સુધી લઈ આવ્યા? અહીંયા કઈ ઉપયોગ હતો? અહીંથી પાછા ક્યાં જવાના? તરત તમારો મોબાઈલ તમે ઉપયોગમાં લઈ શકતા હતા? તમારે કોઈ મેસેજ જોવા છે, કોઈના મિસ કોલ આવ્યા છે, વોટ એવર જે પણ હોય તો તમે ઘરે જઈને કરી શકતા હતા ને? ચાલુ શિબિરમાં તમે કઈ કરવાના હતા? ભલું પૂછો, ઘણા તો એના માટે જ પાછળ બેસતા હોય. મા બાપે ધક્કા મારીને મોકલ્યા હોય, પહેલી શિબિર હોય, ફાવશે તો ઠીક, નહીં ફાવે તો આ તો છે જ. હા, અમે લોકો છે ને, અમે લોકો આમ આગળ શું રાખીએ, આમ અમે મુપત્તિ રાખીએ, અને આ લોકોને મોબાઈલ. તમારી મુપત્તિ, અમારે સવાર પડે એટલે અમારો હાથ ક્યાં જાય? ક્યાં જાય? ઓઘો, અને ઓઘા ઉપર શું હોય? અને તમે સવાર પડે એટલે પેલો હાથ ક્યાં જાય? આ હા હા, તમારી મુપત્તિ થઈ ગઈ છે. ઘણા તો અમારી આગળ આવે એટલે આમ રાખીને જ બેસે, આગળ પાથરી દેવાની.